હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ચટાકેદાર એવું લીલી તુવરના દાણાનું શાક અત્યારે માર્કેટમાં લીલી તુવર ખાસ મળી રહી છે તો લગભગ દરેકના ઘરમાં લીલી તુવરનું શાક તો બનતું જ હશે પણ આ શાકને વધુ ટેસ્ટી કઈ રીતે બનાવવું તે જોઈશું આજે આપણે એકદમ સરળ રીતે ખૂબ જ ટેસ્ટી શાક બનાવીને તૈયાર કરીશું તો વિડીયોને ખાસ કરીને જોજો તો શાક બનાવવા માટે આપણે સૌથી પહેલાં એક કૂકરમાં બે ચમચા તેલ ગરમ કરી લેશું આપણે ઘરે જેટલું તેલ લેતા હોય તેનાથી એક ચમચી તેલ વધારે જ લેવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે રાઈ નાખીશું અને રાઈ ફૂટી જાય એટલે આખું જીરું નાખી દઈશું સાથે જ થોડી હિંગ પણ ઉમેરી દઈએ અને મીઠી લીમડીના પાન નાખી દઈશું ત્યારબાદ અહીંયા મેં લીલી ડુંગળીનો જે સફેદ ભાગ આવે તે લીધો છે અત્યારે લીલી ડુંગળી પણ મળે છે અને આ શાકમાં ડુંગળી તો બહુ જ સરસ લાગે એટલે આપણે લીલી ડુંગળીનો યુઝ કરીશું તો અહીંયા પહેલાં સફેદ ભાગ મેં એડ કર્યો છે અને પછીથી આપણે પાનનો ભાગ પણ યુઝ કરીશું હવે આપણે આની અંદર આદુ લસણ અને મરચાંની પેસ્ટ ઉમેરી દઈશું અહીંયા મેં આઠ દસ કળી લસણની સાથે બે મોળા મરચાં અને એક નાનો ટુકડો આદુનો લીધો છે હવે આ પેસ્ટને થોડી વાર આપણે સાંતળીશું જ્યાં સુધી મસ્ત લસણની સુગંધ ના આવવા લાગે હવે આપણે મસાલા કરીશું તો સૌથી પહેલાં આપણે આની અંદર હળદર ઉમેરી દઈએ સાથે જ આપણે લાલ મરચું નાખીશું કે જેવી તમારે તીખાશ જોઈએ તે પ્રમાણે તમે લઈ શકો છો અડધી ચમચી જેટલું ધાણાજીરું પાવડર નાખી દઈશું ગેસને અહીંયા આપણે થોડો ધીમો કરી દઈશું જેથી મસાલા આપણે દાજી ન જાય ત્યારબાદ આપણે સ્વાદ પ્રમાણે મીઠું પણ ઉમેરી દઈશું અને આને મિક્સ કરી લેશું તેની સાથે જ આપણે બે ક્રશ કરેલા ટમેટા નાખી દઈશું જેથી કરી મસાલા આપણા દાજી ન જાય અહીંયા ટમેટા છે ને તમારે ખમણીને અથવા તો મિક્સરમાં ક્રશ કરીને લેવાના છે જેથી કરી રસો એકદમ ઘાટો થાય અને શાકનું ટેક્સચર એકદમ સરસ આવે અને બરોબર મિક્સ કરી અને આપણે આ મસાલાને થોડી વાર પકવવાના છે જ્યાં સુધી આમાંથી તેલ સરસ છૂટું ન પડવા લાગે તો લગભગ એકાદ મિનિટ બાદ તમે જુઓ તેલ સરસ છૂટું પડી ગયું છે અને આપણો મસાલો સરસ પાકીને તૈયાર થઈ ગયો છે આ સમયે આપણે જે લીલી ડુંગળીના પાનનો ભાગ આવે તે ઉમેરી દઈશું અને આને પણ સારી રીતે મિક્સ કરી લેશું અત્યારે લીલી ડુંગળીની સિઝન છે ને તો ખાસ કરીને લીલી ડુંગળીનો યુઝ કરવો અને જો તમારી પાસે લીલી ડુંગળી અવેલેબલ ન હોય તો ખાલી સૂકી ડુંગળીથી પણ વઘાર કરી શકાય છે પણ લીલી ડુંગળી હશે ને તો વધુ સરસ ટેસ્ટ આવશે હવે આને પણ થોડી વાર આ રીતે મેં ચડવા દીધું છે અડધીક મિનિટ સુધી અને તમે જુઓ મસાલો ખૂબ જ સરસ બન્યો છે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે આ રીતનો આપણો મસાલો રેડી થવો જોઈએ ત્યારબાદ જ આગળની પ્રોસેસ કરવી હવે આપણો મસાલો એકદમ પ્રોપર છે તો આ સમયે આપણે આની અંદર તુવરના દાણા ઉમેરી દેશું એક કપ જેટલા મેં તુવરના દાણા લીધા છે હવે આ દાણાને સરસ મસાલા સાથે મિક્સ કરીશું અને દાણાને મસાલા સાથે થોડીવાર ચડવા દેવાના છે જેથી કરી દાણાનો ટેસ્ટ પણ એકદમ સરસ આવે અને શાક ટેસ્ટી બને તો આ રીતે આપણે પહેલાં સરસ મિક્સ કરી લેશું અને આને થોડીવાર આ રીતે રાખી અને તેને ચડવા દેસું તો લગભગ મેં એકાદ મિનિટ અને થવા દીધું છે તમે જુઓ તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો આ સમયે આપણે હવે આમાં પાણી ઉમેરી દેસું તો આપણે અહીંયા ટોટલ એક ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે અને બરાબર રીતે મિક્સ કરી લેશું તમે જુઓ આ રીતનો આપણો કંઈક રસો છે આ થોડોક ઘાટો છે કેમકે હજુ આ ચડશે એટલે થોડુંક ઠીક થશે એટલે આપણે હજુ આમાં અડધા કપ જેટલું પાણી ઉમેરી દઈશું અહીંયા આપણે બહુ રસો નથી કરવાનો આપણે લસપસતું શાક રાખવાનું છે તો બસ આ રીતનો રસો આપણે રાખીશું એકદમ બરોબર છે આને અત્યારે તમારે ટેસ્ટ કરી લેવું કંઈ પણ વસ્તુ ઓછી વધુ લાગે તો અત્યારે જ આમાં ઉમેરી દેવાની હવે કૂકરનું ઢાંકણ આપણે બંધ કરી દઈશું અને આમાં એક સીટી આપણે ફાસ્ટ ગેસ ઉપર અને એક સીટી મીડિયમ ગેસ પર આપણે કરી લેશું ટોટલ બે વિસલ વગાડવાની છે બે વિસલ થઈ ગઈ છે અને પ્રેશર આપણે એની જાતે જ આઉટ થવા દેવાનું છે કૂકર એકદમ ઠંડુ થાય ત્યારબાદ આપણે ખોલી લેવાનું છે અને તમે જુઓ તેલ એકદમ ઉપર આવી ગયું છે અને ખૂબ જ સરસ આપણું શાક બનીને તૈયાર થયું છે આ રીતનું લસપસ્તું શાક હશે તો ખાવાની ખૂબ જ મજા પડશે હવે આપણે આને ઉપર ફ્રેશ ધાણા નાખી દેશું આ શાક છે ને ભાત સાથે રોટલી રોટલા અને ભાખરી સાથે તો ખાવાની બહુ જ મજા પડે તેવું છે તો ચાલો અને સર્વ કરી લઈએ તો આપણું ખૂબ જ ટેસ્ટી લીલી તુવરના દાણાનું શાક બનીને તૈયાર છે અત્યારે તો લીલી તુવરની સિઝન છે તો દરેકના ઘરમાં આ શાક બનતું જ હશે તો એકવાર મારી રીતે પણ જરૂરથી બનાવજો ખૂબ જ ટેસ્ટી બને છે તો રેસીપી ટ્રાય જરૂર કરો અને કોમેન્ટમાં જણાવજો તમને આજની આ રેસીપી કેવી લાગી